સુરતના કીમ નજીક આવેલા માંગરોળ તાલુકાના નાની નરોલી ગામ ખાતે જમીનના ઝઘડાની જૂની અધાવતમાં બે રાઉન્ડ ફાયરિંગ થતા ચકચાર મચી જવા પામી હતી. કહેવાય છે કે જળ, જમીન અને જોરો ત્રણેય કચિયાના છોડ. જી હા, આ કહેવતને સાથે કરાતી ઘટના માંગરોળ તાલુકાના નાની નરોલી ગામ ખાતે બની હતી. નાની નરોલી ગામ ખાતે રહેતા બે જૂથો વચ્ચે રસ્તો અને જમીનને લઈને વિવાદ ચાલી આવ્યો છે. આ વિવાદ વધુ વખતતા એક જૂથના ઈસમોએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. માંગરોળ તાલુકાના નાની નરોલી ગામ ખાતે રહેતા ઇકબાલ હાંસલોટ અને આ જ ગામમાં રહેતા હનીફ અશરમ મલિક સાથે સરકારી દફતર, જમીન અને રસ્તા બાબતે જૂની તકરાર ચાલી આવે છે. આ ઝઘડાની અદાવતમાં ઇકબાલ હાંસલોટ અને હનીફ મલિક વચ્ચે ફરી વખત માથાકૂટ થઈ હતી, જેમાં હનીફ મલિકે જાનથી મારી નાખવાની ધમકી આપતા ઇકબાલે માંગરોળ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસ કોઈ કાર્યવાહી નહીં કરતા મોડી સાંજે હનીફ મલિક તેના 20 સાથીઓ સાથે ફરી વખત ગામમાં આવી ઇકબાલ હાંસલોટ પર એક રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેમાં ઇકબાલનો બચાવ થયો હતો. જ્યારે હનીફે બીજો રાઉન્ડ હવામાં ગોળીબાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે માંગરોળ પોલીસે હનીફ મલિક સહિતના 20 ટોળા સામે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. કુલ હાલ 3 આરોપી નામ સહિત અને બાકી 10-15 જણા ના હોય વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલ છે. આ ઝઘડો જમીન બાબતનો થયેલ છે અને આમાં આરોપીના હનીફભાઈએ દેશી કટ્ટર જેવું હથિયાર સામે ધરતા તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. હાલ તપાસ ચાલુ છે.